વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આજે ધોરણ 4 માં ગણિત ગમ્મતમાં પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું તેના વિશે ભણીએ. હવે આપણે પાના નંબર 137 સુધી જોયું હતું, બરાબર ને? હવે વજનમાં આપણે શું જોયું હતું? વજનના એકમો કયા કયા છે? કિલોગ્રામ અને ગ્રામ. તો સૌથી મોટો એકમ કયો છે? કિલોગ્રામ. અને સૌથી નાનો એકમ ગ્રામ, બરાબર ને? હવે તેમાં તેનું વજન મપાય છે. તમે શાકભાજીની દુકાને, કરિયાણાની દુકાને જ્યારે કોઈ બી વસ્તુ લેવા જાઓ, મમ્મી સાથે, પપ્પા સાથે, તો તમને ખ્યાલ આવે કે વજનના એકમો આ હોય છે, બરાબર. હવે તેમાં અલગ અલગ પ્રકારના, તમે જુઓ તો અલગ અલગ પ્રકારના બાટ આવતા હોય છે ને, વજનિયા. શું કહેવાય એને? વજનિયા. 100 ગ્રામ, 200 ગ્રામ, પછી 500 ગ્રામ, બરાબર. પછી છે 50 ગ્રામ, પછી 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ. આવી રીતે વજનિયા જોવા મળતા હશે, તમે જોયા હશે, બરાબર ને? તો તેના વિશે આપણે ચર્ચા કરી હતી. પછી તે સિવાય આપણે તમને ત્રાજવા બતાવ્યા હતા. તમે પણ આવા ત્રાજવા બનાવ્યા હશે. જો બનાવ્યા હોય તો તમે મને વોટ્સઅપમાં જે ગ્રુપ છે આપણે, એમાં તમે મને ફોટો પાડીને મોકલજો, હું જોઈશ કેવા ત્રાજવા જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને તમારે વસ્તુ, અમુક વસ્તુ હલકું અને ભારે વસ્તુ લઈને એને શું કરવાનું છે? આપણે માપ, વજન કરવાનું છે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી. હલકી વસ્તુ છે તે વજનમાં શું થાય છે? વજનિયા માપીએ તેઓ શું થાય? તે ઊંચી જાય છે. અને ભારે વસ્તુ છે તે કેવી જાય છે? નીચી જાય છે. આપણે ત્યાં સુધી ભણ્યા હતા, બરાબર. હવે આગળ પાના નંબર 138 પર ગ્રામ અને કિલોગ્રામ એવી 5 વસ્તુઓના નામ આપો જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ. કઈ કઈ વસ્તુ? તો જુઓ, કાજુ. પછી ગ્રામમાં કઈ કઈ વસ્તુ આવે? તો કાજુ, બદામ, દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ એટલે કોફીનું પેકેટ, અને ટૂથપેસ્ટ. આ બધું ગ્રામમાં મળે. ત્યારે કિલોગ્રામમાં ડુંગળી, બટાટા, ઘઉં, ચોખા, ખાંડ, આ બધું શેમાં મળે છે? કિલોગ્રામમાં મળે. હવે શું ભારે છે? જુઓ, શું ભારે છે? 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ, બંનેનું વજન કેવું થાય છે? સરખું કહેવાય, બરાબર. એ આપણે જોયું. હવે જુઓ આગળ. આઉચ, આ હા હા, તે કે સાહેબ, તેણે મને વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું. તેણે 1 કિલો રૂનું ઓશીકું ફેંક્યું, એટલે મેં 1 કિલોગ્રામનું તરબૂચ ફેંક્યું. કાલે આપે તો કહ્યું હતું કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચનું વજન સમાન થાય. તો તરબૂચ કરતા ઓશીકું ભારે કે હલકું? કેવું હોય તરબૂચ? કેવું હોય છે? ભારે હોય છે. અને ઓશીકું, કિલોનું ઓશીકું કેવું હોય છે? હલકું. આમ કેવું હોય? હલકું હોય છે, બરાબર. હવે જુઓ આગળ. દિનેશ ખરીદી કરવા ગયો. દિનેશ એક દુકાનમાં ગયો. તેણે થોડીક વસ્તુઓ ખરીદી. તેના નાના ભાઈને, ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યો. શું કર્યું? તે ફાડી નાખ્યા. તો અનુમાન કરીને તેણે ખરીદેલ વસ્તુઓની વજનની સામે ગ્રામ અથવા કિલોગ્રામ લખો. હવે અલગ અલગ વજન આપેલું છે. જુઓ, વસ્તુઓ છે. ચોખા વજન કેટલું છે? 5. તો શેમાં લખાય? તે કિલોગ્રામમાં લખાય. પછી ખાંડ છે તે 1, તો એ પણ શું લખાય? કિલોગ્રામમાં લખાય. પછી છે રાઈના દાણા, તે શેમાં મપાય? 10 લખેલા છે, એટલે કે ગ્રામમાં મપાય. પછી ઘઉં છે તો 3, એટલે કે કિલોગ્રામમાં 3 કિલોગ્રામ. દાળ છે તે 500 ગ્રામ. ચા છે 250 ગ્રામ. અને ચોકલેટ છે તે 25 ગ્રામ. તો ગ્રામ અને કિલોગ્રામમાં આ રીતે આપણે જોયું. હવે આગળ, કાર અને ટ્રેક્ટર. ઋતુ તેના રમકડાનું વજન કરે છે. તે જાણવા માંગે છે
ट्रेक्टर तेनी गाड़ी करता भारे छे, तमे तेने गाड़ी करता भारे छे, तमे तेने जल्दी थी शोधवा केवी रीते मदद करशो? जो हवे तमे जुओ त्राजवामां तमे पण तमारा घरे आ रीते रमकड़ा होय, आ रीते साधनो होय तो तमे पण शुं करी शको छो? तेनुं वजन करी शको छो अने जोवानुं त्राजवामां के कयुं पल्लू छे ते ऊंचू जाय छे अने कयुं पल्लू छे ते नीचे जाय छे, એટલે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે તે તમારે પ્રવૃત્તિ કરવાની છે, બરાબર? હવે જુઓ, ત્રાજવું લઈ પલ્લામાં ટ્રેક્ટર અને બીજા પલ્લામાં ગાડી મૂકી વજન કરતા પલ્લું જે તરફ નીચે ઝૂકે તે વસ્તુ કેવી થાય? બીજી વસ્તુ કરતા તે ભારે થાય છે। ત્રાજવામાં ટ્રેક્ટરનું વજન ગાડી કરતા કેવું જણાયું? વધારે જણાય છે। શું તે એક પલ્લામાં બે ગાડી મૂકે તો પણ હજી ટ્રેક્ટર ભારે હશે? ના, તો લાગે નહીં। કેમ? કારણ કે જો તે એક પલ્લામાં બે ગાડી મૂકે તો તેનું વજન ટ્રેક્ટરના વજન કરતા કેવું થશે? વધારે થશે। હવે આગળ અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી, બસ કે ટ્રેક્ટર માં સૌથી ભારે શું છે? તો વાસ્તવમાં સૌથી ભારે શું હોય? બસ હોય, બરાબર। તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે? કઈ છે? તો વિમાન। સૌથી ભારે વસ્તુ કેવી આવે? વિમાન। તમે જોયું હોય તો નજીકથી, બરાબર ને? કેટલું મોટું હોય છે? ક્યાં જોવા મળે? એરપોર્ટમાં, બરાબર ને? આમ તો આપણે ઉડતું જોઈએ છીએ, પણ એરપોર્ટમાં જયારે નજીકથી જોઈએ ત્યારે આપણને તેની જે મૂળ છે, એટલે કે મૂળ કયા સ્વરૂપે દેખાય છે તે આપણને જોવા મળે। હવે જુઓ આગળ ખુરશીનું। હવે આગળ એક વાર્તા છે, જુઓ। હાથીનું વજન, ઓહો ઓહ નહીં, હું આ દુખાવો સહન કરી શકતી નથી, માથું દુખે છે। શું દુખે છે? પેટમાં દુખતું હતું। એકવાર રાજાને પેટમાં દુખાવો થયો, મહેલના કોઈ પણ ડોક્ટર તે દુખાવો મટાડી શક્યા નહીં। પછી રાજાએ કહ્યું, જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે। આ સાંભળીને દેશના બધેથી ઠેકઠેકાણેથી ડોક્ટરો આવવા લાગ્યા, પરંતુ માત્ર ડોક્ટર વેદિકા તેમને સાજા કરી શકી। ઓ, મારું દર્દ તદ્દન જતું રહ્યું, આપનો આભાર ડોક્ટર વેદિકા। તો હવે મને મારું ઇનામ મળશે ને? એવું કોને કહ્યું? વેદિકાએ કહ્યું। પરંતુ લોભી રાજા કેવો હતો? લોભી હતો, પોતાનું કામ કરાવી દીધું પણ તેને વસ્તુ આપવી હતી નહીં। રાજા તેને સોનું આપવા માંગતો ન હતો, એટલે તેણે એક યુક્તિ વિચારી। સારું, પહેલા હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને સોનું આપીશ। હવે જે અશક્ય વાત છે તે વેદિકાને રાજાએ કહ્યું, એટલે કે જો આ હાથીનું વજન શોધી પણ નહીં લાવે અને મારે આપવાનું પણ થશે નહીં। પણ વેદિકાની જે છોકરી હતી કેવી હતી? હોશિયાર હતી। એને શું કર્યું? બીજા દિવસે સવારે વેદિકાએ શું કર્યું? છોકરીને એની વેદિકા જે માતા છે એને કહ્યું કે રાજાને ક્યાં બોલાવો? નદી આગળ બોલાવો, નદીના કિનારે। તો તે નદી પાસે આવવાનું આમંત્રણ વેદિકા આપે છે અને મોટી હોડી લઈને રાજા આવ્યા। મને લાગે છે કે તે મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે? હવે કઈ રીતે કરી? જુઓ, તમે ચિત્રમાં જુઓ છો, જ્યારે હોડી ખાલી હતી ત્યારે વેદિકાએ શું કર્યું? અંદર જઈને હોડીનું શું કર્યું? નિશાન કરી લીધું, બરાબર। અને જ્યારે હાથી છે તે જ્યારે હોડીમાં બેસાડવા ઉભો રાખવામાં આવ્યો ત્યારે એ હોડી કેવી થઈ? વજન આવવાના લીધે એ હોડી નીચે ગઈ, ત્યારે પણ વેદિકાએ શું કર્યું? તેને નિશાન કરી દીધું, એટલે પછી ખ્યાલ આવી ગયો। તો આગળ શું બન્યું તેની કલ્પના કરી વાર્તા પૂર્ણ કરો, એટલે વેદિકા જે હોડીનું વજન હતું કેવું થઈ ગયું? એને હાથીનું વજન કરીને બતાવ્યું, તો આમાં વેદિકાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને આ રીતે હાથીનું વજન શોધ્યું। હવે ખુરશીનું વજન કેટલું? અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે। હવે વજન કાંટા છે તે અલગ અલગ રીતે પણ આપણને જોવા મળે છે। ઇલેક્ટ્રિક વજન કાંટો પણ અત્યારે નીકળ્યા છે, તમે જોયા હશે, તો તેમાં પણ વજન કરી શકાય છે।
ઘઉંના કોથળાનું એ બધાનું વજન પણ આ ઇલેક્ટ્રિક કાંટો હોય છે તેમાં કરવામાં આવે છે. હવે જુઓ ખુરશીનું વજન, જુઓ વજન કાંટા ઉપર મોટા લાકડાનો ટુકડો કે જેના ઉપર ખુરશી મૂકી શકાય લઈ પહેલા તેનું વજન કરો, ત્યારબાદ તેના ઉપર ખુરશી મૂકી ફરીથી વજન કરો. આ બંને વજન વચ્ચેનો તફાવત ખુરશીનું વજન દર્શાવે છે. હવે આગળ જુઓ તૂટેલા પથ્થરો. અબ્દુલ બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે, તેનું વજન કેટલું છે? 13 કિલોગ્રામ. કેટલું છે? 13 કિલોગ્રામ. બરાબર. શેનું વજન? તો જે લાકડા વેચે છે તેની દુકાનમાં એક પથ્થર છે, તેનું વજન 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો, તેના 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામના 3 ટુકડા થયા. પરંતુ અબ્દુલ કેવો હતો? હોશિયાર હતો. તેણે આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટે લાકડીનો વજન માટે કર્યો. અહીં અબ્દુલ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવે છે. જુઓ એક બાજુ કેટલું છે? 5 કિલોગ્રામ છે અને એક બાજુ 6 કિલોગ્રામ છે. બરાબર. હવે વજનને સરખું કરવું હોય તો શું કરવું પડે? 1 કિલોગ્રામનો જે એની જોડે જુઓ 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને કેટલા હતા? 6 કિલોગ્રામ હતા. બરાબર. તો જુઓ આવી રીતે ઓ આ ભારાનું વજન 1 કિલોગ્રામ છે. જુઓ અલગ અલગ કિલોગ્રામના હતા. હવે અહીંયા પાછળ હવે તમે દર્શાવો કે અબ્દુલ કેવી રીતે પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા કરશે. હવે અ 4 કિલોગ્રામ બળતણના લાકડા જો. અ 4 કિલોગ્રામ બળતણના લાકડા. બરાબર. હવે 4 કિલોગ્રામના લાકડા છે. હવે જુઓ બંને પલ્લા આપેલા છે. આપણે બંને પલ્લો કેવા કરવાના છે? સમાન. કેવા કરવાના છે? સમાન. કઈ રીતે કરી શકીએ 4 કિલોગ્રામ બળતણના લાકડા? બરાબર. કઈ રીતે કરવાના છે? તો જુઓ 2 કિલોગ્રામ આ બાજુ જે પલ્લું છે ત્યાં ક્યાં કેટલા કરવાના છે? 6 કિલોગ્રામ. કેટલા? 6 કિલોગ્રામનું છે ને. બાદ કેટલા કેટલાનો હતો? 6નો, 2નો અને 5નો. હવે 6 કિલોગ્રામ આ બાજુ કેટલું મૂકવાનું છે? 2 કિલોગ્રામ વત્તા 4 કિલોગ્રામ. બરાબર. એટલે બંને પલ્લા કેવા થઈ ગયા? સમાન. હવે બીજું છે 3 કિલોગ્રામ બળતણના લાકડા. હવે જુઓ આ બાજુ આપણે બંને જે બળતણના લાકડા છે કેવા કરવાના છે? સમાન કરવાના છે. તો આ બાજુ 5 કિલોગ્રામ અને આ બાજુ 2 કિલોગ્રામ વત્તા 3 કિલોગ્રામ એટલે કેટલા થાય? 5 કિલોગ્રામ થઈ જાય. પછી છે 7 કિલોગ્રામ. તો 7 કિલોગ્રામ કરવા માટે 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ અને આ બાજુ 7 કિલોગ્રામના લાકડા. બરાબર. હવે જુઓ હવે તમને કિલોગ્રામનું જુઓ એમાં આવતા દાખલા જુઓ. એક દાખલો તમને શીખવાનો શું છે? તો કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો. કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો. શેમાં કરવાનું? કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર. આ દાખલા છે. બરાબર. હવે 3 કિલોગ્રામ આપેલા છે. કેટલા કિલોગ્રામ? 3 કિલોગ્રામ છે. બરાબર. આ દાખલા શીખવાના છે. બરાબર. પરીક્ષામાં પણ પૂછાય. હવે 3 કિલોગ્રામને આપણે શેમાં ફેરવવાના છે? ગ્રામમાં. હવે અહીંયા લખવાનું 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બરાબર. હવે શું કરવાનું? આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. 1000 ગુણ્યા 3. બરાબર. 3 કિલોગ્રામ કેટલા થયા? 1000 ને 3 વડે ગુણીએ એટલે શું આવે જવાબમાં? 3000. શું આવે? 3000 ગ્રામ. બરાબર. આપણે શું કર્યું?
કિલોગ્રામ ને ગ્રામ માં રૂપાંતર, એટલે આ કિલોગ્રામ આપેલા છે તેને આપણે શેમાં રૂપાંતર કર્યા? ગ્રામ માં. એવું બીજું ઉદાહરણ જુઓ. હવે બીજું, નવ કિલોગ્રામ ને આપણે શેમાં રૂપાંતર કરવાનું છે? ગ્રામ માં. તો પહેલા લખવાનું, એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બરાબર. હવે શું કરવાનું? 1000 ને 9 વડે શું કરવાનું? 1000 × 9 કિલોગ્રામ. 1000 ને 9 વડે શું કરવાનો? ગુણવામાં આવે. બરાબર 9000 ગ્રામ. આ રીતે દાખલા બધાએ કરવાના છે અને તમને પણ આવડશે. તમારે પણ એકાદ એક બે રકમ લઈને તમારે પણ આવી રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. હવે ફરી વારના વિડીયોમાં તમને કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર આપણે કર્યું. હવે ગ્રામ આપેલા છે તેનું શેમાં રૂપાંતર કરવાનું? કિલોગ્રામમાં. એ હું તમને શીખવીશ અને આગળ જે પ્રકરણ છે આગળ ચલાવીશ. બરાબર. નમસ્તે.